નમસ્કાર, કલા દર્શનમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. ખૂબ જ કલાત્મક રીતે ચિત્રાયેલા આપણા પૌરાણિક દેવી દેવતાઓની ઇમેજ, આપણી લોક સંસ્કૃતિના ઝગમગાટવાળા રંગો, અનેક ભાગોમાં વહેંચાયેલા છતાં રસપ્રદ લાગતા માનવીય ચહેરાઓ, પક્ષીઓ, આ બધું જોવા મળે આપણા ગુજરાતના પ્રથમ પંક્તિના વયસ્ક કલાકાર શ્રી છગનલાલ મિસ્ત્રી સાહેબના સર્જનોમાં. 1933માં જન્મેલ છગનલાલ મિસ્ત્રી આજે 73 વર્ષની વયે પણ ચિત્રસર્જનો કરે છે અને સૌ કલાપ્રેમીઓ તેઓને સીડી મિસ્ત્રી સાહેબના સંબોધન સાથે સન્માને છે. ગુજરાતના કલાવર્તુળમાં પિતામહ જેવું સ્થાન ધરાવતા મિસ્ત્રી સાહેબ અનેક કલાકારોને હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે. મૂળ નવસારીના ચીખલી ગામના વતની એવા મિસ્ત્રી સાહેબે ડિપ્લોમા પેઇન્ટિંગ અને આર્ટ માસ્ટરનું શિક્ષણ લીધું અને તરત જ એક સ્વતંત્ર કલાકાર તરીકે કામ કરતા થયા. શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના આર્ટ ટીચર્સ ડિપ્લોમા વિભાગમાં લાંબા સમય સુધી તેઓએ સેવા આપી. તેમના હાથ નીચે ગુજરાતના અનેક કલા શિક્ષકોની ભાવિ પેઢી તૈયાર થઈ. છેક 1962ની સાલથી અસંખ્ય કલા પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા, અનેક માન સન્માન એવોર્ડ્સ મેળવતા રહ્યા, 15 જેટલા વૈયક્તિક પ્રદર્શનો યોજ્યા. તેઓના ચિત્રો અનેક પ્રતિષ્ઠિત એવા કલા સંગ્રહોમાં સ્થાન પામે છે. ગઈ સદીના છેલ્લા દસકાઓ દરમિયાન ચાલી રહેલા અનેક કલા પ્રકારો શૈલીઓથી તદ્દન અલગ પડીને તેઓએ પોતાનો જ ખાસ એવો વિશિષ્ટ ચીલો ચાતર્યો. કલાના ચાહકોમાં તેમનું કામ તરત ઓળખાઈ જાય. રંગોની પસંદગી, આકારોમાં રચનાત્મકતા અને રંગોને વાપરવાની વિશિષ્ટ પદ્ધતિ તેમણે ખૂબીપૂર્વક શોધી કાઢી. તેમની ચિત્રકલા ગુજરાતની લોકકલાને સ્પર્શે છે. આપણા ગુજરાતની જનચેતના તેઓના કામમાં જીવંત થાય છે અને કોઈપણ ગુજરાતીને આ રચનાઓ પોતીકી લાગે છે. ગણપતિ, દેવી દુર્ગા, અંબા, શ્રી કૃષ્ણ જેવી લોકપ્રિય એવી ઇમેજીસને તેઓ પોતાની જ શૈલીમાં રજૂ કરે છે. તેમાં ઇન્ડિયન યલો, જુદા જુદા શેડ્સના ગુલાબી, મેજેન્ટા, વાયોલેટ કે લાલ રંગો વાપરે છે અને તેમના ચિત્ર આકારોની ખાસિયત એ છે કે તેની આઉટલાઇનો અને બોર્ડર ખાસ પ્રકારના બ્રશ વર્ક વડે બેકગ્રાઉન્ડ સાથે ભળી જાય છે. આ કામ ખૂબ જ ધીરજ અને ખંત માંગી લે છે, જે આ કલાકારમાં શરૂઆતથી જ હતી. આ પ્રકારનું બ્રશ વર્ક તેઓના ટ્રેડમાર્ક સમાન બની રહ્યું. આ પ્રકારે તેમણે અઢળક સર્જનો કર્યા. આ ચિત્રોએ તેમને ખૂબ જ નામના અપાવી. શિરડી મિસ્ત્રી ક્રિએટિવ આર્ટિસ્ટ તરીકે મેં મારી કેરિયરની શરૂઆત લગભગ આખી લાઈફ મેં આ પેઇન્ટિંગ વિશે મેં બધું કામ કર્યું. હવે શરૂઆતમાં હું જે કામ કરતો હતો તે સામાન્ય લોકો, જે બધા લોકો જે રીતે કામ કરે છે, બધા આર્ટિસ્ટો તે રીતે મેં કામ કર્યું. પછી મને એમ થયું કે મારા કામની અંદર કોઈક બદલાવ આવવો જોઈએ, કોઈ બીજા આર્ટિસ્ટનો કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારનું કામ થવું જોઈએ. એ ખ્યાલથી મેં 1970માં એક પેઇન્ટિંગ બનાવ્યું. 70માં એ પેઇન્ટિંગનું મેં હૈદરાબાદ આર્ટ સોસાયટીમાં ભાગ લીધો, ઓલ ઇન્ડિયા લેવલ ઉપર. અને મને તો ખ્યાલ નહોતો કે હું કેવું કામ કરું છું, પણ તે વખતે મારા ફોક સ્ટાઇલના પેઇન્ટિંગ ઉપર મને પહેલો એવોર્ડ મળ્યો, ગોલ્ડ મેડલ મને મળ્યો. Thank you.
મારી સ્ટાઇલ એટલે ફોક સ્ટાઇલના પેઇન્ટિંગ છે. ફોક સ્ટાઇલના પેઇન્ટિંગની અંદર આકારો બધા પ્રિમિટિવ આકાર છે. બધા પ્રિમિટિવ આકારો એટલે ખાસ કરીને હું જે વિસ્તારમાં ફર્યો, આદિવાસી વિસ્તારોની અંદર જંગલના જે ટ્રાઇબલ પીપલ છે એ લોકોની વચ્ચે ફર્યો, એ લોકોની અંદર જે આર્ટ અંગેની જે ફિલિંગ છે, એ ફિલિંગ એ લોકો દિવાલ ઉપર, કપડાં ઉપર, અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો દરમિયાન પોતાના ઘરનું ડેકોરેશન કરે, મેં બધું ફરીને જોયું તો મને એ બધું ખૂબ ગમ્યું અને મેં બધા સ્કેચ કરી લીધા. સ્કેચ કર્યા, રફ ડ્રોઈંગ મારા પેઇન્ટિંગમાં જે ફોર્મની જે જરૂર પડે તે ફોર્મ મને આપોઆપ મળી ગયા અને એ ફોર્મ મને ખૂબ ગમ્યા, એટલા ખાતર કે સ્વાભાવિક હતા. એ જે લોકોએ આ બધું ચિત્રામણ કરેલું એ બધા કોઈ ફાઇન આર્ટ કોલેજમાં સ્ટડી કરીને આવેલા એવા નહોતા, પણ બધા ગામડાના લોકો અને આદિવાસી લોકો, ત્યારે એ મને સ્વાભાવિકતા ખૂબ ગમી. પ્રસ્તુત પ્રદર્શનમાં તે ઉપરાંત તેમણે કરેલ પોર્ટ્રેટ અને માનવ ચહેરાઓની સિરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ચિત્રમાં તેઓનો આધુનિક કલાઓ સાથે મેળ ખાતો અભિગમ જોવા મળે છે, જેમાં ચહેરાઓ અમુક ભાગમાં વહેંચાય છે, ઘનતાનો આભાસ આપે છે. આંખ, કાન, નાક, કપાળ આકારોની ગોઠવણીની માફક નવેસરથી ગોઠવાય છે. ભાતીકળ રંગોની રમઝટ રંગ લાવે છે. લોકકલાઓનો સૂર સંભળાય છે. ગણેશજી ક્યારેક શૂરવીર સૈનિકની માફક ઘોડે ચડે છે. સૂર્યદેવ સાત ઘોડાના રથમાં સજી ધજીને અવકાશમાં વિચરે છે. મહાલક્ષ્મીની ઇમેજ સાત હાથીઓ સાથે નવીન રીતે રજૂ થાય છે. શ્રીકૃષ્ણ વાંસળીના સૂર રેલાવે છે. તો તેમણે લોકશૈલીમાં માનવ ચહેરાઓને આલેખતા સમકાલીન કલા સાથે પણ સુમેળ સાધ્યો છે. તેઓના ચિત્રોની સપાટી પણ વિશેષ ભાત પાડે છે. ચિત્રના અવકાશને તેઓ અનેક લેયર સાથે પેઇન્ટ કરે છે. જુદા રંગો, વોટર કલર, પોસ્ટર કલર, ક્રેયોનના અનેક પડો એટલે કે લેયર ચિત્ર સપાટીને ઘનતા બક્ષે છે, જે તેમના ચિત્રોનો પ્રાણ બની રહે છે. આકારોની હીરના દોરા જેવી રૂંછાવાળી આઉટલાઇનો ચિત્રને મખમલી અહેસાસ આપે છે. મિસ્ત્રી સાહેબ તેમની કલાનો સ્ત્રોત પ્રકૃતિને એટલે કે કુદરતને માને છે. ઝાડ, પાન, ફૂલો, ફળ, રંગો, પહાડ, આકાશ, પક્ષીઓ, નદી, વાદળ, દરેકના રૂપ રંગ મનને લોભાવે છે. માનવીના જીવનને આ બધા તત્વો સૌંદર્યમય બનાવે છે. કલામાં રંગો, દેખાવ, લય, તરંગો, સ્પર્શજન્ય સપાટી જેવા અગત્યના અંગોનો અનુભવ તેઓ કુદરતમાંથી પામે છે. ફોક સ્ટાઇલના પેઇન્ટિંગ મેં મારા આખા કેરિયર દરમિયાન કર્યા અને એમાં વિષયો છે તે રામાયણ અને મહાભારતના. એ ખાસ કરીને દાખલા તરીકે સીતા સ્વયંવર છે કે લંકા દહન છે કે આવા બધા જે પ્રસંગો છે, માતાજીના પ્રસંગો છે, પછી સૂર્યના જે બધા સ્વરૂપ છે, આ બધાના બધા વિષયોને ધ્યાનમાં રાખીને મેં બધું સ્કેચિંગ કર્યું. સ્કેચિંગ કર્યું ને આવા બધા ધાર્મિક વિષયોને ધ્યાનમાં રાખીને એ બધા સ્કેચ કરેલા. એ બધા સ્કેચનો મેં આની સાથે એડજસ્ટ કર્યો અને પછી એના ઉપર સબ્જેક્ટ, એના ઉપર પેઇન્ટિંગ મેં બનાવ્યા. આ પેઇન્ટિંગ મારા કેનવાસ ઉપર છે ઓઇલ કલરમાં અને મારા કેરિયર દરમિયાન આખા કેરિયરમાં મેં આ સ્ટાઇલના આ સબ્જેક્ટ ઉપર ખૂબ ચિત્રો કર્યા. ખૂબ ચિત્રો કરીને દેશની જુદી જુદી કોમ્પિટિશનોમાં મેં ભાગ લીધો. મને ઘણા બધા એવોર્ડ મળ્યા. લગભગ મારા કેરિયરમાં 23-24 મને એવોર્ડ મળ્યા. એમાં ત્રણેક નેશનલ એવોર્ડ છે. એક લલિત કલાનો નેશનલ એવોર્ડ છે, બીજો કાલિદાસ સમારોહનો છે, પછી ત્રીજો છે તે આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાનો, મુંબઈનો. આવા બધા 2-3 મને નેશનલ એવોર્ડ મળ્યા એટલે મને એમ લાગ્યું કે હવે મારું કામ બહુ સરસ રીતે એપ્રિશિએટ થાય છે. તો મેં ખૂબ ઉત્સાહથી એની એ જ સ્ટાઇલની અંદર મેં કામ કર્યું. કોઈ મિત્રએ મને કોમેન્ટ કરી કે તમે આ જે બધા ફોક સ્ટાઇલના પેઇન્ટિંગ કરો છો તો તમારું ફિગરેટિવ કામ કેવું છે, એ લોકોને શું ખબર પડે. એટલે મેં પછી છે તે મને પણ આ વાત ગમી અને મેં સ્વીકારી અને ફિગરેટિવ પેઇન્ટિંગની અંદર, રિયાલિસ્ટિક પેઇન્ટિંગની અંદર જેટલા બી
ચેન્જીસ લઈ શકાય, રિસ્ટોરેશન જેટલું બી પોસિબલ હોય એ બધું પોસિબલ મેં કરીને બતાવ્યું. અને મારું કામ આખું છે તે એક ટાઈપનું ન લાગે અને કામની અંદર બને એટલી વેરિએશન આવે તે બાબતને મેં બરાબર ધ્યાનમાં રાખી છે. અને એનો મને સરસ રિસ્પોન્સ મળ્યો છે, મને સંતોષ છે. એટલે હું એમ માનું કે હું મારી જાતને એક સફળ ચિત્રકાર તરીકે સ્થાપિત થયો છે એનો મને બહુ સંતોષ છે. અને લોકો કામ એપ્રિશિએટ કરે છે એ મને મોટામાં મોટો સંતોષ છે. મિસ્ત્રી સાહેબ જીવન પર્યંત પોતાની કલાને સમર્પિત રહીને કાર્ય કરતા રહ્યા છે. માનવ ચહેરાઓ, પૌરાણિક દેવી દેવતાઓ ઉપરાંત તેમણે પક્ષી, ઘોડાઓ, આખલા, હરણ, મોર જેવા વિવિધ પ્રાણી સૃષ્ટિના આકારોને લઈને પણ ખૂબ કામ કર્યું છે. તેઓ કલામાં અવલોકન શક્તિને ખૂબ અગત્યની ગણે છે. વાઘ, સિંહ જેવા પ્રાણીઓના વળાંકો, મુદ્રાઓને પણ તેઓ રસપ્રદ રીતે રજૂ કરે છે. દર્શક મિત્રો, તેઓની આ દીર્ઘ સર્જન યાત્રા દરમિયાન અનેક પડાવો અને સંઘર્ષો આવ્યા, પણ તેઓ સતત પોતાની કલાને સમર્પિત રહ્યા. ચિત્રોમાં નવીનતા લાવવા માટે મહેનત કરતા રહ્યા, પરંતુ કલાના કદરદાનોએ સદા તેમની કલાને આવકાર આપ્યો છે. તેમની શૈલી આજના યુગના કલાવૃંદમાં બધા કરતા નોખી તરી આવે. છેક 1962ની સાલથી આજ પર્યંત તેમણે અનેક એવોર્ડ્સ મેળવ્યા, તેમાં ઓલ ઇન્ડિયા એક્ઝિબિશન ઓફ આર્ટ મૈસૂર, હૈદરાબાદ આર્ટ સોસાયટી આંધ્રપ્રદેશ, કાલિદાસ સમારોહ ઉજ્જૈન, બોમ્બે આર્ટ સોસાયટી મુંબઈ, આઈફેક્સ ન્યૂ દિલ્હી, જેરુસલેમ પેલેસ્ટાઈન, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ન્યૂ દિલ્હી, ગુજરાત લલિતકલા અકાદમી, નેશનલ લલિતકલા અકાદમી ન્યૂ દિલ્હી, સિનિયર ફેલોશિપ ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર ન્યૂ દિલ્હી, કલા વિભૂષણ એવોર્ડ આઈફેક્સ, કોણાર્ક સન્માન એવોર્ડ ઓરિસ્સા સહિત 23 જેટલા એવોર્ડ્સ મેળવ્યા છે. તેઓના સોલો પ્રદર્શન અમદાવાદ, મુંબઈ, દિલ્હી, લંડન, ચંદીગઢ વગેરે શહેરોમાં યોજાયા છે, તેમજ અનેક દેશ વિદેશના શહેરોમાં આમંત્રણ સાથે પ્રતિષ્ઠિત સમૂહ પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે. તેમના ચિત્રો રાષ્ટ્રીય લલિતકલા અકાદમી, ગુજરાત લલિતકલા અકાદમી, કર્ણાટક લલિતકલા અકાદમી, ચિત્ર પરિષદ, મહારાષ્ટ્ર સ્ટેટ, કેમલિન, ગુજરાત ભવન ન્યૂ દિલ્હી, બિરલા મ્યુઝિયમ રાજસ્થાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત જર્મની, જાપાન, યુકે, યુએસએ જેવા દેશોમાં સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. તેવા આ મિસ્ત્રી સાહેબ પોતાની કલા માટે હંમેશા તેના દર્શકો અને કદરદાનોનો આભાર માને છે. આપણા ગુજરાતના પ્રસિદ્ધ કવિ કલાપીના શબ્દ મુજબ ભોગતા વીણ કલા નહીં. આ સાથે વિરમું છું કલા દર્શનમાં. નમસ્તે.